નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકેએન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું મજેદાર કોયડાઓ કે જે પરીક્ષાની અંદર ઇન્ટરવ્યૂ વખતે પૂછવામાં આવે છે. જેવી કે ઘણી બધી અઘરી એક્ઝામ હોય, આઈએએસની એક્ઝામ હોય કે એની અંદર જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે આ પ્રકારના કંઈક પ્રશ્નો પૂછવામાં આવે છે, તો ઘણા અટપટા કોયડાઓ હોય છે. જોઈશું આજે આપણે આ સવાલો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો. તો મિત્રો, જોઈએ હવે આ ઇન્ટરવ્યૂમાં કઈ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે. તો મિત્રો, સવાલ પહેલો, તમે એક ઈંડાને કોન્ક્રીટ ફ્લોર પર કેવી રીતે મૂકશો કે તે તૂટે નહીં? તમને દરેક સવાલ માટે 5 સેકન્ડનો સમય આપશું. વધારે સમય જોતો હોય તો ખાસ કરીને વિડીયોને પોઝ કરી દેજો વિચારવા માટે, અને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, આ સવાલનો આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે કે કોન્ક્રીટ ફ્લોર એક ઈંડાથી નહીં તૂટે, તેને ગમે તે રીતે મૂકો. પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે તમે એક ઈંડાને કોન્ક્રીટ ફ્લોર પર કેવી રીતે મૂકશો કે તે તૂટે નહીં. મતલબ ઈંડાને કઈ રીતના મૂકવાનો કે જેથી કરીને કોન્ક્રીટ ફ્લોર તૂટે નહીં. તો મિત્રો, ઈંડાથી કંઈ કોન્ક્રીટ ફ્લોર તૂટવાનો નથી, તમે ગમે એટલા ઈંડા મૂકો. હવે સવાલ બીજો, એક બિલાડીના 3 બચ્ચા છે. એકનું નામ જાન્યુઆરી, બીજાનું નામ ફેબ્રુઆરી અને ત્રીજાનું નામ માર્ચ છે. તો બિલાડીનું નામ શું છે? મિત્રો, આનો જવાબ જોઈએ તો જવાબ છે બિલાડી. બિલાડી નામ છે, બિલાડીનું નામ જ બિલાડી છે. કેમ કે પ્રશ્નની અંદર જવાબ છુપાયેલો છે કે એક બિલાડીના 3 બચ્ચા છે, એવી રીતના પ્રશ્નની અંદર જ જવાબ છે. જો પ્રશ્ન સારી રીતના સમજશું, જોઈશું તો એની અંદરથી આપને જવાબ મળી જશે. આવા જ અટપટા સવાલો પરીક્ષામાં ઇન્ટરવ્યૂ વખતે પૂછવામાં આવે છે. સવાલ ત્રીજો, કે 2 જુડવા બાળકો મેમાં જન્મ્યા છે તો પણ બંનેનો જન્મદિવસ જૂન મહિનામાં આવે છે, આવું કઈ રીતના શક્ય છે? મિત્રો, આનો જવાબ છે કેમ કે મે જગ્યાનું નામ છે. જે બાળકો મેમાં જન્મ્યા છે, મતલબ મે એક શહેર છે, એક જગ્યા છે, એનું નામ છે, પણ એનો જન્મ તો જૂન મહિનામાં થયો છે, એટલે એનો જન્મદિવસ જૂન મહિનામાં આવશે. હવે જોઈએ ચોથો સવાલ, કે શું તમે બુધવાર, શુક્રવાર અને રવિવારનું નામ લીધા વગર લગાતાર આવનારા 3 દિવસોના નામ લઈ શકો છો? તમારા બુદ્ધિની કસોટી કરવા માટે ઇન્ટરવ્યુઅર દ્વારા આ પ્રકારના સવાલો કરવામાં આવે છે કે બુધ, શુક્ર અને રવિવારનું નામ લીધા વગર સતત લગાતાર આવનારા 3 દિવસોના નામ તમે લઈ શકો છો? તો મિત્રો, આનો જવાબ છે હા, આજ, કાલ અને આજ, આવી રીતના આનો જવાબ આવે છે. હવે જોઈએ આપણે સવાલ પાંચમો. આના માટે મિત્રો, આ સવાલ લાંબો છે, આના માટે તમે વિચારવા માટે 10 થી 15 સેકન્ડ પણ લઈ શકો છો. એક હત્યારાને મૃત્યુની સજા આપવામાં આવી અને 3 રૂમ દેખાડવામાં આવ્યા. એક રૂમમાં આગ લાગેલી હતી, બીજા રૂમમાં બંદૂકો સાથે હત્યારાઓ ઊભેલા હતા અને ત્રીજા રૂમમાં 3 વર્ષથી ભૂખ્યો સિંહ છે. તો તેને કયો રૂમ પસંદ કરવો જોઈએ? તો મિત્રો, આનો જવાબ જોઈએ તો જવાબ છે રૂમ નંબર 3. કેમ કે 3 વર્ષથી ભૂખ્યો સિંહ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યો હશે. સવાલની અંદર 3 રૂમ છે, એક રૂમમાં આગ છે, બીજે રૂમમાં હથિયારાઓ છે બંદૂક સાથે, અને ત્રીજા રૂમમાં સિંહ છે 3 વર્ષથી ભૂખ્યો. 3 વર્ષ ભૂખ્યું કોઈ રહી ના શકે, એટલે સિંહ મૃત્યુ પામ્યો હશે, એટલે એને બચવા માટે 3 નંબરનો રૂમ સિલેક્ટ કરવો પડશે. હવે જોઈએ 6ઠો સવાલ, તે શું છે જે સવારના નાસ્તાની પહેલા ન ખાઈ શકાય? મિત્રો, આનો જવાબ છે બપોરનું અને સાંજનું ભોજન, એ આપણે સવારના નાસ્તાની પહેલા ના લઈ શકીએ.
હવે સવાલ સાતમો, અડધા સફરજન જેવું શું દેખાય છે? સફરજનનું અડધું આપણે કાપી નાખીએ ઊભું, તો જેવું અડધું સફરજન દેખાય છે એવું બીજું શું દેખાય છે? આવા સવાલો ઘણી વખત ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે, અને આ પ્રશ્ન તો પૂછેલો છે ઘણી વખત કે અડધા સફરજન જેવું શું દેખાય છે. તો મિત્રો, જો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. અને આનો સાચો જવાબ છે બીજું અડધું સફરજન. જેવું અડધું સફરજન છે એવું સામે બીજું અડધું સફરજન છે. હવે જોઈએ મિત્રો આગળ સવાલ આઠમો, કે એક વ્યક્તિ ઊંઘ વિના 8 દિવસ કઈ રીતે રહી શકે? ઊંઘ કરવી તો જરૂરી છે, પણ એક વ્યક્તિ ઊંઘ વિના 8 દિવસ કઈ રીતે રહી શકે? તો મિત્રો આનો જવાબ છે, વ્યક્તિ રાત્રે સૂઈ જાય એટલે દિવસે સૂવાની જરૂર નથી. આ એનો જવાબ છે, કેમ કે ઊંઘની જરૂર છે રાત્રે. રાત્રે જો તમે ઊંઘ કરી લો પછી દિવસે તો જરૂર નથી, તમે ગમે એટલા દિવસ રહી શકો ઊંઘ વિના દિવસે. તો મિત્રો આ હતા મજેદાર અને અઘરા કોયડા કે જે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે પરીક્ષકને. તો મિત્રો ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો બધા લોકો સાથે વિડીયોને શેર કરજો તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં, અને આવા જ મજેદાર ઉખાણા કોયડા પરીક્ષામાં પૂછવામાં ઇન્ટરવ્યૂમાં આવતા સવાલ જવાબો જાણવા માટે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. હવે મળીશું મિત્રો નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.